તારીખ 5/2/2021 ધોરણ 3 કલસોની ચોપડીમાં પાન નંબર 144 આપણે પાઠ અધૂરો છે તો આગળ વધીશું આપણે મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો ઘરના બધાએ નાને કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું સિરીનને એક ફોડું શાક ખાધું એક ઘૂંટડો લીમડાનો રસ પીધો તેને મોઢું બગડી ગયું સિરીન રડવા જેવી થઈ ગઈ દાદીએ કહ્યું 3 વર્ષ થઈ ગયા ચોથાની જરૂર નથી મમ્મીએ કહ્યું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય સિરીને પૂછ્યું એ કેવી રીતે મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તૂરું અને કડવું એમ બધું જ જમવાનું સિરી ખુશખુશ થઈ ગઈ તેને ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ અને મુખવાસ ખાધા તો આ રીતે આપણે અહીંયા આગળ પાઠ પૂરો થાય છે આગળ આપણે વાતચીત કરવાની છે સિરીને કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું તો કે ગળ્યું તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો કેમ તીખું કારણ કે તીખામાં બધી વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે ગુલાબજાંબુ તમને આવું વ્રત કરવાનું હોય તો તમારા ઘરના તમને શું કહે આપણે જો આવું વ્રત આપણે તો રોજા રાખીએ છીએ આવું વ્રત તો આપણાથી થાય જ સિરીના મમ્મીએ કઢી બનાવી 2 દિવસ પહેલાંનું દહીં કેમ લીધું કારણ કે સિરીને ખાટું વ્રત રાખ્યું હતું એટલે ખાટી કઢી બનાવવાની હતી એટલા માટે ચોથું વ્રત નક્કી કરતી વખતે સિરીના મનમાં શું ગણમજળ થઈ ચોથું વ્રત કરવાનું તારે સિરીના મનમાં થયું કે હું વ્રત કરું કે ના કરું આગળ આપણે જોઈશું સાંભળો વાંચો અને વિચારીને લખો સિરીને કયા કયા વ્રત કર્યા સિરીને ગળ્યું ખાટું કડવું તીખું વ્રત કર્યું તમારા વડીલો કયા કયા વ્રત કરવા અથવા ઉપવાસ કરે છે મારા દાદીમાં 11 રસનું વ્રત કરે શ્રાવણ મહિનાનું કરે પૂનમનું વ્રત કરે અને મારા દાદા 11 રસનું વ્રત કરે છે આગળ આપણે જોઈશું તો તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો તે માટે શિક્ષકનું માર્ગદર્શન લો વ્રત ઉપવાસ શું ખવાય અને શું ના ખવાય તો 11 દિવસે શું ખવાય આપણે રાજગરાનો લોટનો શીરો અને અનાજ અલુણા એટલે મીઠા વગરની મોળી વાનગી એટલે અનાજ નિર્જરા એકાદશી એટલે માત્ર પાણી પીને પીવાય ફળ ખવાય અનાજ રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે સિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવે છે તે વસ્તુનું નામ બરણીમાં લખો મધ મેથી મરચું હળદર મીઠું આંબળી અજમો મોસંબી ગોળ સંચળ મરી લીંબોળી જાંબુ જામફળ આંબળા બોર કેરી કારેલું ને દૂધ તો આપણે નીચે જો બરણી આપેલી છે કઈ કઈ બરણીઓ છે જોઈશું આપણે ગળ્યું ખાટું ખારું તીખું તૂરું ને કડવું હવે આપણે 6 બરણી આપી છે તો 6 બરણીમાં આપણે આ બધા સ્વાદ અલગ અલગ લખવાના છે કે કઈ બરણીમાં કયો સ્વાદ આવશે તો મીઠા સ્વાદમાં શું શું આવે તો કે મધ મોસંબી ગોળ જામફળ ને દૂધ ખાટામાં કયું કયું આવશે તો કે આંબલી બોર અને કેરી ખારું કયું આવશે તો કે મીઠું તીખામાં કયું કયું આવશે મરચું અજમો મરી તૂરું કયું કયું આવશે તો કે હળદર સંચળ જાડું અને આંબળો જાંબુ સોરી આમાં ભૂલ પડી છે જાંબુ કડવામાં કયો કયો આવશે મેથી લીમડો ને કારેલું તો આ રીતે આપણે આ બધા સ્વાદને અલગ પાડી શકીએ છીએ નીચે આપણે જોઈશું તમારા ઘરે નીચેની વાનગીઓ બને ત્યારે તમે કયા કયા સ્વાદ ઉમેરો છે યોગ્ય ખાનામાં ખરું કરો તો વાનગી ગળ્યો ખારો ખાટો ને તીખો તો નીચે મેડમે ખરું કર્યું છે એ રીતે તમારે ખરું કરવાનું છે આગળ આપણે જોઈશું કે બનાવો ચાખો અને ચર્ચા લખો તો અહીંયા આગળ આ તમારે ઘરે કરવાનું છે ચિઠ્ઠીની મદદથી બરાબર છે આગળ આપણે જોઈશું 3 જૂથમાં કામ કરો ફકરો વાંચો પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ ખરું કરો જરૂર જણાય ત્યાં 1 કરતાં વધુ વિકલ્પ પર ખરું કરો અહીંયા આપણે પાઠ વાંચીશું જોઈશું કે આપણે શું કહેવા માગીએ છીએ દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો 3 વાર 5 વાર કે વધુ
એ દરમિયાન તમે શું શું જોઈએ, રાંધણીયામાં થતી ક્રિયામાં તમે ધ્યાનથી જોઈ કરી, કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું ચાલતું હોય, ક્યારે વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે, જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘારાય અને મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણતી અને નવી વાનગીઓ બને. તો આપણે અહીં આગળ આટલું પૂરું થાય છે. હવે એના પ્રશ્નનો જવાબ આપણે બીજા વાર જ્યારે આપણે 8 તારીખે વિડીયો ચાલુ કરીશું એમાં આપણે એમાં પ્રશ્નો છે એ આપણે જોઈ લઈશું. તો ધોરણ 3ને પાન નંબર 144, 145 અને 146 ચોપડીમાં લેસન છે. ધોરણ 3ને ચોપડીમાં પાન નંબર 44, 45 ને